મોરબીના વાવડી રોડ ઉપર ઉદ્યોગપતિની આંખમાં મરચું છાંટી બાઇક પર સવાર બે શખ્સો 15.80 લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા. જે મામલે તપાસ ચલાવતા એલસીબી ટીમે 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા અને લૂંટમાં ગયેલી રકમ પૈકી 10 લાખની રકમ ઉપર લઈને ગુન્હામાં વપરાયેલી બાઇક રિકવર કર્યું હતું. મોરબીના વાવડી રોડ પર પ્લેટિના સિરામિકના ભાગીદારી હિતેશભાઈ સરડવા તારીખ 25/2 રોજ પોતાની ઇનોવા કાર લઈને ઓફિસે પહોંચ્યા ત્યારે 2 અજાણ્યા મોટરસાયકલ ચાલકોએ તેમની આંખમાં મરચાની ભૂકી છાંટી તેમજ ધોકો મારી તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 15,80,000 ભરેલ થેલાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. જે બનાવ એલસીબી ટીમ ગુનાનો ભેદ ખોલવા કાર્યરત હોય, જેમાં એલસીબી પીઆઈવીબી જાડેજાની ટીમને બાતમી મળી હતી કે આરોપીઓ તેમના વતન રાધનપુર નાસી ગયા હોય અને આરોપીઓ પર પણ 2 દિવસ સુધી સતત વોચ રાખી હતી અને ગુનો આચરનાર શખ્સોની ઓળખ થઈ હતી. જે ત્રણેય આરોપી આજે મોરબી આઈટીઆઈ પાછળ સિલ્વર પાર્ક સોસાયટી પોતાના ઘરે આવવાના હોય, જેથી એલસીબી અને એ ડિવિઝન ટીમે વોચ ગોઠવી આરોપી ભરત દયારામ ચાવડા, વિક્રમ સુડાભાઈ દિલેસા રહે બંને રાધનપુર જિલ્લો પાટણ અને ચંદુભાઈ ઉર્ફે ચનો મોહન ભિલોટા રહે સોલૈયા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર મૂળ રાધનપુર વાળાને ઝડપી લઈને લૂંટમાં ગયેલ પૈકી 10 લાખની રોકડ હોન્ડા સહિત કુલ રૂપિયા 10,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાહુલ નાગવાડિયા, ZST, મોરબી. અને જેના આધારે અમને 3-4 દિવસ રેકી કરીને અને ખાસ કરીને સોમાયા સોસાયટીમાં સીસીટીવી કેમેરાનું કામ સોસાયટીનું જે ચાલુ હતું એમને ખ્યાલ હતો, જેમાં સીસીટીવી કેમેરા જે કાર્યરત હતા એમના ધ્યાન પર હતું. એના કારણે અમને આ બનાવને સોમાયા સોસાયટી ખાતે અંજામ આપ્યો હતો. પણ હાલના તબક્કે લૂંટને અંજામ આપવાનો એક જ મોટિવ છે, પૈસા મેળવવાનો. પોતે ડ્રાઈવર તરીકેની નોકરી કરીને ખાસ મોટી કોઈ ઇન્કમ હોતી નથી, એટલે એક મોટો હાથ મારીને 2-3 મહિના માટે, 4-5 મહિના માટે 1500-1,00,000નો હાથ મારી લે, 5-6 મહિના માટે એમને બીજી કોઈ નોકરી કે કશું કરવું ના પડે એ એમનો આયોજન હતું અને એમણે પ્રોપર પ્લાન કરીને આ લૂંટને અંજામ આપેલો હતો. હાલના તબક્કે એવી માહિતી મળી રહી છે કે અલગ અલગ 3 જણા અલગ અલગ 6-6 લાખ રૂપિયા વહેંચી લીધેલા હતા. ઘણા બધાને અમુક લોકોને પૈસા આપવાના બાકી હતા, એ અમુક લોકોએ અમુક શોપિંગને એવું કરેલું છે, એટલે અલગ અલગ જગ્યાએ જે 5,80,000 જે બાકી છે રિકવર કરવાના એ અલગ અલગ જગ્યાએ આપેલા છે. એને પણ આવનારા દિવસોમાં રિમાન્ડ લઈને રિકવર કરવામાં આવશે. લૂંટના ગુનામાં જે બાઇક વપરાયું છે અંજામ આપવામાં, એ બાઇક પણ રિકવર થઈ ગયેલું છે. અને એ જ ઉપરાંત આ લૂંટના ગુનામાં જે બેગ 15,80,000 રૂપિયા ભરેલી જે બેગ ગઈ છે એ